नमस्ते विद्यार्थी मित्रों, गणित विषयना धोरण छना प्रकरण त्रण में आप सबनु स्वागत करू छू। आपने प्रकरण त्रण में संख्या साथे रमत एटले के विविध संख्याओ विषय अने तेना अवयव विषय आपणे जाणीशुं। विद्यार्थी मित्रों, आपणे आपणी पासे छ लखोटी छे, ए छ लखोटीने विविध रीते गोठवीए छे, तो आपणे ये छ लखोटीओने आपणे नीचे मुजब गोठवी शकीए। हवे आ लखोटीने आपणे एक लखोटीने एक हरोळमां मूकीए, मतलब कि एक ज लाइनमां एक लखोटी मूकीए, तो एवी आपणे छ लाइन करवी पड़े। तो आम लखोटीनी कुल संख्या बराबर छ, छ लखोटी छे एटले आपणे छ संख्या लईशुं, बराबर एक हरोळमां रहेली लखोटीनी संख्या गुण्या हरोळनी संख्या एटले के छ, तो छ बराबर एक गुण्या छ लखी शकीए। एवी ज रीते आपणे एक हरोळमां बे लखोटीओ गोठवीए, तो आपणे छए छ लखोटीने ત્રણ હરોળમાં આપણે ગોઠવી શકીએ, એટલે કે લખોટીની કુલ સંખ્યા છ બરાબર હરોળની એક હરોળમાં રહેલી લખોટી એટલે કે બે ગુણ્યા હરોળની સંખ્યા ત્રણ, મતલબ કે બે ગુણ્યા ત્રણ બરાબર છ। હવે ત્રીજી ગોઠવણી જોઈએ, તો એક હરોળમાં ત્રણ લખોટી ગોઠવીએ તો એવી બે હરોળ બનશે। આમ લખોટીની કુલ સંખ્યા છ બરાબર ત્રણ ગુણ્યા બે। એ જ રીતે આપણે હવે ચાર અને પાંચ વડે આપણે જો લખોટીની ગોઠવણી કરવા જઈશું, તો એવી કોઈ ગોઠવણી શક્ય બનશે નહીં કે જેનો ગુણાકાર છ આવે, એટલે આપણે ચાર અને પાંચ સિવાય સીધા જ હવે લખોટીની ગોઠવણી કરવી હોય તો એક હરોળમાં છ લખોટીને ગોઠવવી પડે, એટલે કે લખોટીની કુલ સંખ્યા છ બરાબર છ ગુણ્યા એ। અહીં મિત્રો, આપણે મેં કહ્યું તેમ चार के पांच लखोटी ने हरोल में गोठवणी करवाथी गुणाकार छ मळतो नथी। आम आपणे छ ने अलग अलग गुणाकार तरीके नीचे मुजब दर्शावी शकाय। छ बराबर एक गुण्या छ, छ बराबर बे गुण्या त्रण, छ बराबर त्रण गुण्या बे, छ बराबर छ गुण्या एक। अहीं संख्या छ ने एक बे त्रण अने छ वडे भागी शकाय छे, तेथी तेमने छना अवयव कहेवामां आवे छे। तेथी छना अवयव एक बे त्रण अने छ छे। मित्रों, छ लखोटीनी जेम आज रीते अढार लखोटीनी गोठवणी करता नीचे मुजब गोठवणी मळे। अढार बराबर एक हरोळमां एक लखोटी गोठवी एवी अढार हरोळ करीए, तो अढार बराबर एक गुण्या अढार। जो एक हरोळमां बे लखोटी गोठवीए तो नौ हरोळ करवी पड़े, एटले के अढार बराबर बे गुण्या नौ। एवी ज रीते अढार बराबर त्रण गुण्या छ, अढार बराबर छ गुण्या त्रण। अहीं चार अने पांच लखोटीनी गोठवणी शक्य नथी। हवे आगळ वधता सात लखोटीनी गोठवणी पण शक्य नथी अने आठ लखोटीनी गोठवणी पण शक्य नथी, एटले के अढार बराबर हवे नौ गुण्या बे ए रीते गोठवणी करवी पड़े। અને હવે નવ પછી સીધી જ અઢારની જ ગોઠવણી થઈ શકે, એટલે કે અઢાર બરાબર અઢાર ગુણ્યા એક। આમ અઢારને એક બે ત્રણ છ નવ અને અઢાર વડે નિશેષ ભાગી શકાય છે, એટલે કે તેઓ અઢારના ભાજક છે, તેથી તેમને અઢારના અવયવ કહે છે। એટલે કે એક બે ત્રણ છ નવ અને અઢાર વડે અઢારને નિશેષ ભાગી શકાય છે, એટલા માટે તેમને અઢારના ભાજક કહે છે અને તેથી તેમને અઢારના અવયવો કહે છે। તેથી અઢારના અવયવો એક બે ત્રણ છ નવ અને અઢાર છે। હવે મિત્રો, અવયવ વિશે આપણે જાણ્યું, હવે અવયવ અને અવયવી કોને કહેવાય તે વિશે આપણે ભણીએ। આપણે ચારને જુદી જુદી સંખ્યા વડે નિશેષ ભાગીએ તો ચારને એક વડે ભાગી શકાય, તો ચારને એક વડે ભાગતા એક ચોગું ચાર એટલે કે શૂન્ય જીરો આવે, તો ચારને એક વડે ભાગી શકાય। ચારને એવી જ રીતે બે વડે નિશેષ ભાગી શકાય, ત્રણ વડે નિશેષ ભાગી શકાતી નથી, તો ચારને હવે ચાર વડે નિશેષ ભાગી શકાય, એટલે કે ચારને આપણે ભાજક
અને ભાગફળના ગુણાકાર તરીકે નીચે મુજબ દર્શાવી શકીએ. 4 = 1 × 4, 4 = 2 × 2, એ જ રીતે 4 = 4 × 1. આમ અહીં 1, 2 અને 4 એ સંખ્યા 4ના ભાજક છે, તેથી તેમને 4ના અવયવ કહેવામાં આવે છે. અને 4ને 1, 2 અને 4નો અવયવી કહે છે, એટલે કે જે સંખ્યા વડે 4ને આપણે ભાગી શકીએ એ સંખ્યાઓને અવયવ કહેવામાં આવે છે. અને એ સંખ્યાઓ જે છે 1, 2 અને 4 એમના 4 અવયવી કહેવામાં આવે છે. આમ થોડોક વધારે મહાવરો કરતાં 8ને આપણે આ પ્રમાણે ગોઠવી શકીએ. 1 × 8, 2 × 4, 4 × 2, 8 × 1. તેથી 8ના અવયવો 1, 2, 4 અને 8 છે. અને 1, 2, 4 અને 8નો અવયવી 8 છે, એટલે કે 8ના અવયવો 1, 2, 3, 1, 2, 4 અને 8, અને 1, 2, 4 અને 8નો અવયવી 8 છે એમ કહેવાય. તેવી જ રીતે 28ના અવયવો 1, 2, 4, 7 અને 14 છે. અને તેનું ઉલટું કહેવું હોય તો 1, 2, 4, 7 અને 14નો અવયવી 28 છે. હવે આપણે અવયવો અને અવયવી વિશેના કેટલાક તારણો જોઈએ, જે નીચે મુજબ છે. 6 સંખ્યા લઈએ તો 6 = 1 × 6, એવી રીતે બીજી એક સંખ્યા આપણે પસંદ કરીએ 18, 18 = 1 × 18, બીજી સંખ્યાઓ પણ આપણે પસંદ કરી શકીએ. આમ કોઈ પણ સંખ્યા લઈએ તો તેમાં 1 એ દરેક સંખ્યાનો અવયવ છે. 7 = 7 × 1, 8 = 8 × 1, 6 = 6 × 1. આ ગોઠવણીમાં આપણે જોઈએ તો દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ બને છે. 16ના અવયવો 1, 2, 4, 8 અને 16 છે. આ બધા જ અવયવો 16ના ભાજક છે, એટલે કે દરેક સંખ્યાનો અવયવ તે સંખ્યાનો ભાજક છે. મતલબ કે 16ના અવયવો જે છે 1, 2, 4, 8 અને 16 એ 16ના ભાજક છે. અને દરેક સંખ્યાનો અવયવ મતલબ કે 16ના આ જે અવયવો છે 16ના ભાજક છે. 34ના અવયવો 1, 2, 17 અને 34 છે. અહીં દરેક અવયવ 34 કે તેના કરતો નાનો છે. તો મિત્રો, અહીંયા દેખાય છે કે 34ના જે બધા અવયવો છે એ પૈકી દરેક અવયવ એ 34 કરતાં નાનો, એટલે કે આ 3 અવયવ 34થી નાના, અને આ 34 એ પોતે એટલે કે 34 બરાબર છે. એટલે કે દરેક અવયવ આપેલી સંખ્યા કરતાં નાનો અથવા તો તેની બરાબર છે. હવે 76ના અવયવ જોઈએ. 76ના અવયવ 1, 2, 4, 19, 38 અને 76 છે, એટલે કે અવયવોની સંખ્યા 5 છે. અહીં તમે જુઓ તો 34ના અવયવો જે છે 76ના અવયવો 1, 2, 4, 19, 38 અને 76 છે, એટલે કે અવયવોની સંખ્યા 6 છે. જુઓ 1, 2, 3, 4, 5 અને 6, અહીં અવયવોની સંખ્યા ગણી શકાય છે, એટલે કે મર્યાદિત છે. એટલે કે આપેલ સંખ્યાના અવયવોની સંખ્યા મર્યાદિત હોય છે. હવે 7ના અવયવી જોઈએ તો 7, 14, 21, 28, 35, 42, 49, 50 અને 56 હજી આગળ જઈ શકાય. આમ 7ના અવયવી 7થી વધારે હોય અથવા 7ના બરાબર હોય છે, એટલે કે દરેક સંખ્યાના અવયવી તે સંખ્યા કરતો વધારે કે તેના બરાબર છે. મિત્રો, 5ના અવયવીઓ 5, 10, 15, 20 વગેરે છે. આમ આપેલી સંખ્યાના અવયવીઓની સંખ્યા અનંત છે, એટલે કે તેનો કોઈ અંત આવતો નથી, એટલે કે અસંખ્ય હોય છે. 7 = 7 × 1, 9 = 9 × 1, 8 = 8 × 1, એટલે કે દરેક સંખ્યા એ પોતે જ
પોતાનું એક અવયવી છે, એટલે કે સાત એ સાતનો અવયવી છે, પોતાનો જ અવયવી છે. નવ એ નવનો અવયવી છે, આઠ એ આઠનો અવયવી છે. આમ દરેક સંખ્યા પોતે પોતાનું અવયવી છે. હવે આપણે સંપૂર્ણ સંખ્યા વિશે અભ્યાસ કરીએ. મિત્રો, આપણે એવી બે સંખ્યાના ઉદાહરણો લઈશું અને સંપૂર્ણ સંખ્યા વિશે સમજીશું. છના અવયવીઓ એક, બે, ત્રણ અને છ છે, તથા તેમનો સરવાળો એટલે કે અવયવોનો સરવાળો એક વત્તા બે વત્તા ત્રણ વત્તા છ બરાબર બાર. અહીં સરવાળો બાર એ છ કરતાં બમણો છે, એટલે કે છ ગુણ્યા બે બરાબર બાર. એટલે કે સંખ્યા છના અવયવોનો સરવાળો બાર એ સંખ્યા કરતાં બમણો થાય છે. તે જ રીતે અઠ્યાવીસ માટે જોઈએ તો અઠ્યાવીસના અવયવો એક, બે, ચાર, સાત, ચૌદ અને અઠ્યાવીસ છે. તેમનો સરવાળો એક વત્તા બે વત્તા ચાર વત્તા સાત વત્તા ચૌદ વત્તા અઠ્યાવીસ બરાબર છપ્પન. અહીં પણ સરવાળો છપ્પન એ સંખ્યા અઠ્યાવીસ કરતાં બમણો છે, તેથી અઠ્યાવીસ ગુણ્યા બે બરાબર છપ્પન. તો આપણે છ અને અઠ્યાવીસના ઉદાહરણમાં જોયું કે બંનેના અવયવોનો સરવાળો એ તે સંખ્યા કરતાં બમણો છે. તો આમ જે સંખ્યાના અવયવોનો સરવાળો તે સંખ્યા કરતો બમણો થાય તો તેવી સંખ્યાઓને સંપૂર્ણ સંખ્યા કહે છે. એટલે કે અહીં છ અને અઠ્યાવીસ એ સંપૂર્ણ સંખ્યા ગણાય છે. હવે મિત્રો, આપણે જે અવયવ પાડતા શીખ્યા તેની પ્રેક્ટિસ માટેના દાખલા જોઈએ. તો દાખલો એ, અડસઠના તમામ અવયવો લખો. તો અડસઠને જે સંખ્યા વડે ભાગી શકાય છે એ સંખ્યા વડે તેને ભાગતા અડસઠ બરાબર એક ગુણ્યા અડસઠ. અડસઠને હવે એક પછી બે વડે ભાગીએ તો ભાગી શકાય છે બે ગુણ્યા ચોત્રીસ. એ જ પ્રમાણે અડસઠ બરાબર ચાર ગુણ્યા સત્તર, બે પછી ચાર વડે ભગા, ત્રણ વડે ભાગી શકાતું નથી. હવે ચાર પછી સીધા જ અડસઠને સત્તર વડે ભાગી શકાય છે, એટલે કે અડસઠ બરાબર સત્તર ગુણ્યા ચાર. પણ અહીં સત્તર અને ચાર એ બંને અવયવો અહીં અગાઉ આવી ગયા છે, એટલે આપણે આ અવયવ પાડવાની જે પ્રક્રિયા છે તેને આપણે થંભાવી દઈશું, અહીંથી થંભાવી દઈશું. એટલે આપણે જે અવયવો પડ્યા એ અડસઠના બધા જ અવયવો એક, બે, ચાર, સત્તર, ચોત્રીસ અને અડસઠ બને છે. એટલે કે અડસઠના બધા જ અવયવો એક, બે, ચાર, સત્તર અને ચોત્રીસ તથા અડસઠ છે. એવી જ રીતે આપણે દાખલો બેનો જવાબ મેળવીએ. અહીં રકમ છે છત્રીસના અવયવો શોધો. તો આપણે છત્રીસને જુદી જુદી સંખ્યાઓ વડે ભાગીએ તો એકથી શરૂઆત કરતાં તેને ભાગતા એક ગુણ્યા છત્રીસ જવાબ આવે. બે વડે ભાગીએ એક પછી તો બે વડે ભાગી શકાય તો બે ગુણ્યા અઢાર, બે પછી ત્રણ વડે ભાગી શકાય તો ત્રણ ગુણ્યા બાર, પછી ચાર વડે ભાગી શકાય તો ચાર ગુણ્યા નવ અને પછી છ વડે ભાગી શકાય એટલે છ ગુણ્યા છ. હવે આપણે આગળ ભાગવા જઈએ તો નવ વડે ભાગી શકાય, પણ નવ ગુણ્યા ચાર એ બંને એટલે કે નવ અને ચાર સંખ્યાઓ બંને અગાઉ આવી ગઈ છે, એટલે આપણે પ્રક્રિયાને અહીં થંભાવી દઈશું. અને છત્રીસના અવયવો આપણે લઈશું તો યુ આકારે આપણે જોઈએ તો બધા જ અવયવો આપણને મળી શકે. તો છત્રીસના અવયવો એક, બે, ત્રણ, ચાર, છ, નવ, બાર, અઢાર અને છત્રીસ છે. અહીં છ એ બે વખત આવે છે, પરંતુ આપણે એક જ વખત લેવાનો છે.